નમસ્કાર હું છું ડૉક્ટર દેવાંગી જોગલ જોગી આયુર્વેદ હોસ્પિટલ સુરતથી મિત્રો ગયા અઠવાડિયે લતાબેન પોતાની તકલીફ લઈને મારી પાસે આવ્યા કે બેન આમ જુઓ તો મને કોઈ જ તકલીફ નથી પણ રાત પડે એટલે મારી પગની પીંડી એટલી બધી ખેંચાય એટલી બધી દુખે એટલી બધી કળે કે મને ઊંઘ નથી આવતી મને એમ થાય કે કંઈક હું ત્યાં બાંધી દઉં અથવા તો હું મારા દીકરાને કહું કે બેટા મારા પગ ઉપર બેસને દીકરો જ્યાં સુધી બેસે ત્યાં સુધી સારું લાગે પાછો દીકરો ઊભો થઈ જાય તો મને એમ થાય કે હવે પાછું મને ઊંઘ નહીં આવે આ લતાબેન જેવી સમસ્યા કેટલી બધી સ્ત્રીઓની છે ઘણા પુરુષોને પણ આવું જોવા મળે છે પરંતુ પુરુષો કરતાં આ સમસ્યા સ્ત્રીઓમાં ચોક્કસ વધારે જોવા મળે છે અને આયુર્વેદમાં કહેવાય છે પિંડિકો દ્વેસ્ટન એટલે કે પગની પિંડીમાં કડતર થવી સાદી ભાષામાં આપણે એને કાફ મસલ સ્પેઇન તરીકે ઓળખીએ છીએ તો મિત્રો આ સમસ્યા તમારી પણ હશે ચાલો આપણે એના પર એક સરસ મજાની નજર નાખી અને એની વિસ્તારપૂર્વક માહિતી લઈએ પિંડીમાં કડતરના મુખ્ય કારણો જોઈએ તો સૌથી પહેલું અને મહત્ત્વનું કારણ છે વધારે પડતો પરિશ્રમ ઘણી બધી સ્ત્રીઓએ આખો દિવસ સતત ઊભા રહેવું પડતું હોય છે સતત ચાલવું પડતું હોય છે અહીંથી તહીં બધે દોડી કરવી પડતી હોય છે તો વધારે પડતો ઓવરલોડ ત્યાંના મસલ્સ પર આવે છે ત્યારે આવી રીતે પિંડીમાં કડતર થવાની શક્યતા વધી જાય છે બીજું મહત્ત્વનું કારણ છે શરીરમાં લિક્વિડ ઇન્ટેક ઓછા પ્રમાણમાં જવું ઘણી સ્ત્રીઓને હું પૂછું છું કે બેન આખા દિવસ દરમિયાન તમે કેટલું પાણી પીવો છો ત્યારે મને જવાબ આપે છે કે બેન યાદ જ નથી રહેતું અને તરસ લાગતી નથી એટલે કદાચ આખા દિવસમાં બેથી ત્રણ ગ્લાસ પાણી માંડ જતું હશે જ્યારે શરીરમાં લિક્વિડ ઇન્ટેક એટલે કે પ્રવાહીનું પ્રમાણ ઓછું થઈ જાય છે ત્યારે સામાન્ય રીતે પરસેવા દ્વારા તો પ્રવાહી નીકળતું જ હોય છે એટલે શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ્સનું ઇમ્બેલેન્સ થઈ જાય છે સોડિયમ પોટેશિયમ મેગ્નેશિયમ જેવા તત્વો ઘટી જાય છે અને એના લીધે પણ પગની પિંડીની કડતર થવાની શક્યતા અનેક ગણી વધી જાય છે ત્રીજા કારણમાં મોટા ભાગે અનેક રોગોના લક્ષણરૂપે તમને પિંડીમાં કડતર જોવા મળે છે જેમ કે તમને જો ડાયાબિટીસ હોય સંધિવાત એટલે કે ઓસ્ટિયોઆર્થ્રાઇટિસ હોય તમને સાયટિકા છે એના સિવાય તમને જૂનો મરડો છે કબજિયાત છે તો આ બધી જ પરિસ્થિતિમાં ક્યાં કોઈ એક લક્ષણ સ્વરૂપે તમારા પગની પિંડી ખેંચાઈ શકે છે અને એવી જ રીતે સૌથી મહત્ત્વનો રોગ છે વેરિકોઝ વેઇન્સ વેરીકોઝ વેઇન્સ એટલે જે ઝડપથી પગમાં લોહી જાય છે એ ઝડપથી લોહી પાછું નથી આવી શકતું એટલે પગની નસો ફૂલી જાય છે અને આ રોગમાં પણ લક્ષણ સ્વરૂપે અવશ્ય પગની પિંડીમાં કડતર જોવા મળે છે ચોથા કારણની વાત કરીએ તો પ્રેગ્નન્સી ઇન્ડ્યુઝ લેગ ક્રેમ્પ્સ એટલે કે સ્ત્રીઓમાં જ્યારે ગર્ભાવસ્થા હોય છે ત્યારે એના લીધે પણ લેગ ક્રેમ્પ્સ થવાની શક્યતા અનેક ઘણી વધી જાય છે અને એવી જ રીતે માસિક સમય દરમિયાન એટલે કે ડ્યુરિંગ પીરિયડ્સ પણ લેગ ક્રેમ્પ્સ થવાની શક્યતા અનેક ઘણી વધી જાય છે જો આમાંથી બીજા કોઈ કારણો ન હોય તો તમારે એકવાર અવશ્ય તમારા શરીરમાં વિટામિન ડી થ્રીની તપાસ કરાવી લેવી જોઈએ ઘણીવાર એવું જોવા મળે છે કે વિટામિન ડી થ્રી અથવા તો કેલ્શિયમ ખૂબ ઓછા પ્રમાણમાં હોય ત્યારે પણ પગની પિંડીમાં ભયંકર કડતર થતું જોવા મળે છે મિત્રો આયુર્વેદ દ્રષ્ટિકોણથી જો વિચારવામાં આવે તો આયુર્વેદ શાસ્ત્રમાં વાયુના પાંચ પ્રકાર કીધા છે પ્રાણવાયુ અપાનવાયુ સમાનવાયુ વ્યાનવાયુ અને ઉદાનવાયુ મોટાભાગે વ્યાનવાયુ વિશે એવું કહેવાયું છે કે વ્યાનઃ સર્વ શરીરગ આખા શરીરમાં સંચાર કરનાર વ્યાનવાયુ છે એટલે જ્યારે પગની પિંડીમાં વ્યાનવાયુ વધી જાય છે ત્યારે ત્યાંનો જલીયાંશ એટલે કે વોટરી પોર્શન્સ થોડો સુકાઈ જાય છે ત્યાં વાયુ વધવાથી ત્યાંના સ્નાયુ થોડા કડક થઈ જાય છે જેના લીધે મોટાભાગે પગની પિંડીમાં કડતર થવાની શક્યતા અનેક ગણી વધી જાય છે એવી જ રીતે તમે જે ખોરાક લો છો એ ખોરાકમાંથી એન્ડ પ્રોડક્ટ પ્રોપર બનવાના બદલે મીડ પ્રોડક્ટ વધારે બને જેને સાદી ભાષામાં આમ કહેવાય છે એટલે કે તમારો જઠરાગ્નિ મંદ હોય એના લીધે તમે જે ખાવ છો એનું પ્રોપર ડાયજેશન નથી થતું અને સારી વસ્તુ જે બનવી જોઈએ એ યોગ્ય પ્રમાણમાં નથી બનતી ત્યારે પણ શરીરમાં આમ બને છે અને આમ વિષના લક્ષણોમાં પણ પગની પીંડીમાં કળતર થતું જોવા મળે છે તો મિત્રો જો તમારા ઘરમાં તમને અથવા કોઈ પણ વ્યક્તિને રાત પડે અને પગની પિંડી દુખતી હોય એવું લાગે કે કોઈક દબાવે તો ખૂબ સારું લાગે એવી અવસ્થા હોય તો એક વખત વિચારો કે આમાંથી કયું કારણ હોવાની મોટાભાગે શક્યતા છે એક વખત કારણને અનુરૂપ જો તમે ટ્રીટમેન્ટ કરશો તો ચોક્કસ તમે સારા થશો આયુર્વેદ પરસ્પેક્ટિવથી જો મારે તમને કોઈક ઉપાયો સૂચવવાના હોય તો સૌથી પહેલો અને નિર્દોષ ઉપાય છે કે તમારી દિનચર્યામાં સતત ઊભા રહેવાનું જે પ્રમાણ છે એને મહદઅંશિત ઘટાડી દો એ ઘટાડવાથી પણ થોડોક ફરક પડી જશે જ્યાં પગ લટકતા રાખવાના હોય ત્યાં જો અનુકૂળતા હોય તો પગ લાંબા રાખીને બેસો જેથી જે ઝડપથી લોહી નીચે જાય છે એ ઝડપથી પાછું ઉપર આવવામાં પણ એને થોડી મદદ મળી રહે એવી જ રીતે આખા દિવસ દરમિયાન પાણી અને પાણી જેવા જ અન્ય પ્રવાહી પીવાનું પ્રમાણ થોડું વધારી દો રૂટીનમાં તમે જે પીતા હોવ એના બદલે એક મોબાઈલમાં રિમાઇન્ડર મૂકીને પોતાની જાતને યાદી આપીને પણ પાણી પીવાનું પ્રમાણ વધારવાથી ચોક્કસ આમાં ફરક પડવાની શક્યતા રહેશે ત્રીજી અને મહત્ત્વની વાત જો તમને આવી રીતે ક્યારેક ક્યારેક દુખે છે અથવા તો વારંવાર દુખે છે તો તમારી દિનચર્યામાં એક વસ્તુ અવશ્ય સામેલ કરી દો રોજ રાત્રે સૂતી વખતે પગની પીંડી ઉપર નીચેથી ઉપરની દિશામાં પાંચથી સાત મિનિટ હળવા હાથે તલના તેલથી માલિશ કરો અને માલિશ કર્યા પછી તરત જ ગરમ કોથળીનો અથવા ગરમ પાણીનો અથવા તો ગરમ રેતીનો શેક કરો પાંચથી સાત મિનિટ માલિશ અને બેથી પાંચ મિનિટ શેક કરીને જ સૂવાની જો આદત કેળવશો તો હું માનું છું કે તમારી આ તકલીફમાં ઘણો ફરક પડી જશે જો કોઈ પણ કારણોસર તમને એવું લાગતું હોય કે શરીરમાં વિટામિન ડી થ્રીની ડેફિશિયન્સી છે તો કોઈપણ ડૉક્ટરની સલાહની છે એની દવાઓનું સેવન શરૂ કરવું જોઈએ વિટામિન ડી થ્રીનો નેચરલ સોર્સ સૂર્યપ્રકાશ છે પણ આપણે પણ જાણીએ છીએ કે આપણા રૂટિનમાં ક્યાંય રોજ આતપ સેવન એટલે કે સૂર્યના પ્રકાશનું સેવન કરવાનું આવતું જ નથી એટલે ડી થ્રી શરીરને મળી રહે એવી વ્યવસ્થા આપણે ઊભી કરવી જોઈએ આયુર્વેદિક ઘરેલું ઔષધોની વાત કરીએ તો વાતનાશક ઉત્તમ ઔષધો છે સૂંઠ ગંઠોડા અને મેથી તમારા રૂટિનમાં કોઈ પણ રીતે કોઈ પણ એક વસ્તુનું સેવન શરૂ થઈ જાય એવી વ્યવસ્થા કરવી જોઈએ ક્યાં તો તમે શિયાળાની સિઝન હોય તો સૂંટ ગોળ અને ઘીની લાડુડી લઈ શકો અડધી ચમચી પીપરી ભૂલ એટલે કે ગંઠોડાનું દૂધ સાથે સેવન કરી શકો અથવા તો રાત્રે વીસથી પચીસ દાણા મેથીના પાણીમાં પલાળી અને સવારે એ પાણી પી જાઓ મેથીના દાણા ઘડી જાઓ પણ સ્વરૂપે સાતત્ય સાથે જો આમાંથી કોઈ પણ એક વસ્તુનું સેવન શરૂ કરાશે તો પણ અવશ્ય ફાયદો થશે ખોરાકની વાત કરીએ તો આપણા રોજિંદા જીવનમાં ખજૂર અને રાગીનો ઉપયોગ વધારી દેવો જોઈએ ખજૂર વિશે શાસ્ત્રમાં કહેવાયું છે કે શ્રમ હર દ્રવ્યોમાં તે બેસ્ટ છે એને વગર કારણનો થાક લાગતો હોય એને દૂર કરવા માટે ખજૂર ઉત્તમ ફળ છે એવી જ રીતે મસલ્સ બિલ્ડઅપ કરનાર ઉત્તમ ઔષધિઓમાં આવે છે અશ્વગંધા અને શતાવરી કોઈ પણ વૈદના નિરીક્ષણમાં તમે અશ્વગંધા અથવા શતાવરીનું ચૂર્ણ સ્વરૂપે ટેબ્લેટ સ્વરૂપે કે કોઈ પણ રીતે પ્રયોગ શરૂ કરી શકો મિત્રો મોટા ભાગની સ્ત્રીઓની આ તકલીફ હોય છે કે ક્યારેક ને ક્યારેક તો પગની પીંડી કરતી જ હોય છે એટલે તમારી સમસ્યાને જુઓ વિચારો તમે જુઓ કે કયા કારણે મને આ થવાની શક્યતા છે એને તમે લાઇટલી ન લો હું એવું માનું છું કે એક સ્ત્રી જો સચવાયેલી હશે ને તો આખું ઘર વ્યવસ્થિત ચાલશે અને જો સ્ત્રી માંદી પડી જશે તો આખા ઘરમાં ઉથલપાથલ થઈ જશે એટલે તમે પોતાની કાળજી કરો આશા રાખું છું કે આ માહિતી તમને ઉપયોગી થશે છતાં પણ તમને કંઈ પણ કરી હોય તો ગમે ત્યારે તમે અમારી ઓનલાઈન ટીમનો કન્સલ્ટ કરી શકો છો એમની પાસેથી ડિટેલમાં માહિતી મેળવી શકો છો એ લોકો ચોક્કસ તમને વિસ્તારપૂર્વક તમારી સમસ્યાને સુધારવા માટે તમારી સાથે સજ્જ છે ધન્યવાદ